સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદ વરસતા કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે સામાન્ય રીતે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ચોમાસું પૂરું થાય છે જોકે હજુ સુધી વરસી રહેલા વરસાદને કારણે લીલો દુષ્કાળ થાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું પુષ્કળ વાવેતર થાય છે ત્યારે હવે વધુ વરસાદને કારણે મગફળીમાં ફૂગ થવાની શક્યતા છે જ્યારે ફૂલ ખરી જવાથી કપાસનું ઉત્પાદન ઘટે તેવી પણ શક્યતા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે હવે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે કારણ કે કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અ જે ગૌતમ જે વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને તે જ હવે રોકાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે કારણ કે લીલો દુષ્કાળ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે કા કા પાકને હાલ નુકસાન પહોંચી રહ્યું છે કેટલું નુકસાન ચોક્કસ સૌરાષ્ટ્ર ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું મકબલક ઉત્પાદન છે તે જોવા મળતું હોય છે આ વર્ષે પણ સારા વરસાદને લીધે ઉત્પાદન જોવા મળશે પરંતુ જે રીતના હવે છેલ્લા ચાર પાંચ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે સામાન્ય રીતે અત્યારે ચોમાસું છે તે પૂરું થઈ ગયું હોય છે પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસાને જે કહી શકાય વરસાદ અત્યારે વરસી રહ્યો છે તેના લીધે હવે ખેડૂતોને આપ જોઈ શકો છો આ મગફળીના દ્રશ્યો છે મગફળીના પાકની અંદર નુકસાની છે તે જોવા મળી છે જે ફૂગ છે તે થઈ ગઈ છે અત્યારે આપને દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયત્ન કરીશ જે ખેડૂતો છે અત્યારે જે મગફળી જે જેનો ઉતારો છે તે ઘટ્યો છે તો બીજી તરફ આ રીતની જે ફૂગ છે તે મગફળીની અંદર જોવા મળી છે ને તેના લીધે ક્યાંક ને ક્યાંક જગતના તાત છે

અને પણ ટોટલ લોસ થઈ ગઈ છે આ પાલો હવે ખાઈ શકાય તેમ નથી પશુ અને આ મગફળી તમે જોઈ લો આમાં એક પણ દોડવો નથી ખરેખર આ મગફળી અત્યારે ત્રીસ થી પચીસ મણ નીકળવી જોઈએ બદલે વિગે ત્રણ થી ચાર મણ હાથમાં લાગશે એટલે બાકીનું બધું હવે જમીનમાં પેલેથી જ ફૂગ હોય એટલે ફૂગ આવા વાતાવરણમાં બધું સક્રિય થાય છે એટલે ટોટલ લોસ થઈ ગઈ છે આ મગફળી લાગી ગઈ છે પડધરી વિસ્તાર છે આ પડદરી તાલુકા ગ્રામ્ય વિસ્તારની અંદર ગઢડા ગામ છે શું કેશો આ ગામ ની અંદર ને પડદરી તાલુકાની અંદર કેવી પરિસ્થિતિ છે અત્યારે મગફળી ને કપાસ ની સાહેબ અમારે આગતરું આવે આજે બે સિંચાઈ યોજના ના હિસાબે આગતરું વાવેતર હતું અત્યારે અમારો બધું પાક માંથી આવી ગયું કપાસમાં તો અમારે ફેલ જ છે સાહેબ સતત વરસાદના હિસાબે ત્રણ વખત પ્લાનિંગ લેવાયું ત્રણે ત્રણ વખત પ્લાનિંગ કાઢી નાખેલ છે કપાસમાં મારે ઉત્પાદન આવે એમ નથી ને મગફળી પાકમાં છે તમે જોઈ શકો આ ઉગી હોતે ઉગવો હોતે માંડી છે ઉભી મગફળી ઉગે છે કાઢીએ તો એ દખ ન કાઢીએ તો એ દખ જો કાઢીએ નહીં તો ઉગી જાય અને કાઢી તો વરસાદમાં પલડી જાય એટલે અમારે તો આ સાલ સાહેબ કાંઈ ખેતમાં ઉત્પાદન જેવું છે જ નહીં એમ વરસાદ રોકાય તો જ આમાં કાંઈક અમારે મેળ પડે ને સર વરસાદ રોકાય નકર કાંઈ મેળ પડે એમ નથી મારે વરસાદને લીધે પણ ક્યાંક ને ક્યાંક લૂલા લીલા દુષ્કાનનો સામનો ખેડૂતોને કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણી સાથે ખેડૂત એક્સપર્ટ છે રમેશભાઈ ભોરણિયાથી જોડાયા છે રમેશભાઈ આપ શું માનો છો જે અત્યારની પરિસ્થિતિ છે કપાસ અને મગફળીની અંદર શું કારણ છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી છે તે હવે કઈ રીતની પરિસ્થિતિ જોવા મળશે હવે મગફળી કે કપાસ અને બીજા અન્ય પાકો જો વધારે પ્રમાણમાં વરસાદ થાય તો દિવસે દિવસે એમાં બગાડ વધતો જાય છે ધારોક આપણે ગુજરાતમાં સરેરાશ એકસો ને ત્રીસ ટકા વરસાદ થયો છે એને લીધે મગફળી જે આગોતરી આગોતરી વાવેતર અને એમાં ઉભળા પ્રકારની મગફળીઓ છે સાડત્રીસ નંબર આડત્રી નંબર ઓગણચાલીસ નંબર રોહિણી આ બધી મગફળીઓ સો દિવસમાં પાકી જતી હોય છે એ પાકવાનો સમય પૂરો થઈ ગયો છે અને સતત વરસાદ એમને એક બે દિવસે એક બે દિવસે આવ્યા કરે છે એને લીધે નુકસાનીનું પ્રમાણ વધતું જાય છે ઉપાડેલ મગફળીઓના ડોડવા સડી જવાના પ્રશ્નો છે અને મગફળીના છોડવા આમનમ જો હજી બે ચાર દિવસ માથે વરસાદ પડે અને પૈડા રહેશે પછી એને ઉઠલાવતી વખતે ખેડૂતોએ ખાસ તકેદારી રાખવી પડશે કારણ કે એમાં વીછીજ અને પૈડકા પૈડોત રાખીએ છીએ એવા જનાવરો બેઠેલા હોય છે એટલે ખેડૂતોએ ખાસ સાવધાનીપૂર્વક હવે પછીના કામ એને કરવો પડશે હું આપને હવે મગફળીના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ જે મગફળીનું વાવેતર થઈ ચૂક્યું છે અત્યારે ઉપાડવામાં પણ આવી છે ખેડૂતો દ્વારા પરંતુ ઉપાડવામાં આવતા આપ જોઈ શકો છો કે જે ઉતારો નીકળવો જોઈએ તે નહીવત પ્રમાણમાં છે સામાન્ય રીતે જે રીતે ખેડૂતોએ પણ જણાવ્યું કે વિગે પંદર થી વીસ મણ જેટલી ઉતારો છે તે જોવા મળતો હોય છે પરંતુ આ વખતે બે થી પાંચ મણનો ઉતારો જોવા મળશે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં વધુ વરસાદને લીધે જે ત્રીસ દિવસની અંદર મગફળી પાકે છે પરંતુ વધુ વરસાદને લીધે જે મગફળી છે તેમના દિવસો વધી ગયા છે પાંત્રીસ થી ચાલીસ દિવસ થઈ ગયા છે અને તેના પરિણામે અત્યારે જે મગફળી છે તેમાં ક્યાંક ને ક્યાંક આ પડધરી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં તો અત્યારે નુકસાનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે બીજી તરફ હજુ પણ એક બાજુ હવામાન વિભાગ છે તે વરસાદની આગાહી કરી રહ્યું છે ત્યારે આગામી સમયમાં કપાસ અને મગફળી બંનેની અંદર નુકસાની છે તે ખેડૂતોને જોવા મળે તેવી હાલ શક્યતાઓ વર્તાઈ રહી છે જી જી ગૌતમ આભાર આપનો જોડાવા બદલ તો વરસાદને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મગફળી અને કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન અને લીલો દુષ્કાળ થાય તેવી સંપૂર્ણ સંભાવનાઓ જોવાઈ રહી છે જેના કારણે કપાસ અને મગફળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા પણ જોવાઈ રહી છે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે હવે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે